विश्वं दर्पण दृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्सु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ दशमसूत्र च न उपमर्देन अतः આપણે આમ તો આ દસમું સૂત્ર પૂરું કર્યું છે એનું વર્ડ એનાલિસિસ પણ જોઈ લીધું સિગ્નિફિકન્સ વગેરે જોઈ લીધું અને આ દસમું સૂત્ર પાંચમા મતલબ ચોથા અધ્યાયના દ્વિતીય પાદનું પાંચમું સૂત્ર છે આ બધા અધિકરણની અંદર વ્યાસાચાર્યજી પ્રાણના ઉત્ક્રાંતિની વાત કરી રહ્યા છે અને જે પ્રાણની ઉત્ક્રાંતિ વગેરે જે છે અથવા શરીર છોડીને પ્રાણનું જવું વગેરે એ અજ્ઞાનીના સંદર્ભમાં છે અને એમાં ઉપાસકનો પણ સમાવેશ કરવામાં આવે જ છે અને અહીંયા ખાસ કરીને પ્રાણની ઉત્ક્રાંતિ ઉપાસકના સંદર્ભમાં ચર્ચા છે અજ્ઞાનીની કોઈ ચર્ચા બ્રહ્મસૂત્રમાં કરવાની જરૂર નથી એટલે જીવ જે છે આ ઉપાસક જીવ જે છે પ્રાણની ઉત્ક્રાંતિ થયા પછી બ્રહ્મલોકમાં જાય અને ત્યાંથી કર્મમુક્તિ પ્રાપ્ત કરે એ ચર્ચા છે કારણ કે આ ચોથો અધ્યાય ફળાધ્યાય છે અને એમાં ઉપાસકને કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે એ ચર્ચા છે અજ્ઞાનીને તો પ્રાપ્ત આવું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી અજ્ઞાનીને નવો દેહ પ્રાપ્ત થાય છે એ બરાબર છે પરંતુ એની ચર્ચા કંઈ બ્રહ્મસૂત્રમાં કરવાની જરૂર નથી એટલે અહીંયા આ પ્રકારે ઉપાસક જીવ જે અજ્ઞાની છે એ આ રીતે પ્રાણનું ઉત્ક્રમણ કેવી રીતે કરે જેથી કરીને બ્રહ્મલોક જાય માર્ગ વગેરે અને પછી ત્યાં ક્રમમુક્તિ પ્રાપ્ત કરે એ ચર્ચા અત્યારે ચાલી રહી છે અને જ્ઞાનીની પણ સાથે સાથે ચર્ચા આવે જ છે ફલાધ્યાયની અંદર જ્ઞાનીની જીવન વિધેય મુક્તિ વગેરે જે છે એ પણ કે જીવન મુક્તિ વગેરે છે એ પણ એનું ફળ છે એની પણ ચર્ચા છે પણ આ પાદની અંદર આ ઉપાસકની ગતિની ચર્ચા છે અને વ્યાસાચાર્યજીએ જે અહીંયા એના માટે જે છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર જે છે એ વિષય વાક્ય તરીકે લીધો છે અસ્ય સૌમ્ય પુરુષસ્ય પ્રયતઃ વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણ તેજસી તેજઃ પરસ્યામ દેવતાયામ વગેરે વગેરે જે છે એ ચર્ચામાં છે અત્યારે આ જીવ જે છે એ આ રીતે શરીરના જે જુદા ગોલક છે એને છોડીને જાય છે અને આ જીવ જે જાય છે એ બધો ઘણો સામાન લઈને જાય છે શું રહેલું છે એની સાથે જીવ એટલે આ ચિદાભાસ એક તો પોતે જ બીજું એની સાથેને સાથે આ જે નવું સ્થૂળ શરીર પ્રાપ્ત કરવાનું છે એનું રો મટીરિયલ એટલે કે પંચમહાભૂતો અત્યંત સૂક્ષ્મ રૂપમાં છે એ પણ એની સાથે જાય છે અને ત્રીજું છે સૂક્ષ્મ શરીર પોત એ પણ આ રીતે જાય છે અને આ રીતે આ સ્થૂળ શરીર જે નવું મતલબ કે આ ઉપાસક જીવ જે છે જે સ્થૂળ શરીરના મહાભૂતોનો અંશ લઈને જાય છે એને આધારે જ બ્રહ્મલોકમાં સ્થૂળ દેહ પ્રાપ્ત કરે છે એટલે બ્રહ્મલોકનો સ્થૂળ દેહ જુદો હોય પાછો સ્થૂળ દેહ એટલે આપણને આવો વિચાર આવે આ પ્રકારનો ત્યાંનો સ્થૂળ દેહ જુદો હોય જેમ કે વાયરસ છે એનોય સ્થૂળ દેહ છે અને એને સૂક્ષ્મ દેહ છે કે બેક્ટેરિયા છે એને સ્થૂળ દેહ તો છે જ
અને એ નહીં સૂક્ષ્મદેહી છે, પણ બેક્ટેરિયાનો સ્થૂળદેહ કે આપણને દેખાતો નથી હોવા છતાં. એટલે સ્થૂળદેહ એટલે આપણને દર્શન થવા જોઈએ, અને બ્રહ્મલોકમાં સ્થૂળદેહ પ્રાપ્ત કરે તો પછી એના પણ દર્શન આપણને થવા જોઈએ. પણ એવું તો અહીં કશું દેખાતું નથી આ અવકાશની અંદર ક્યાંય બીજા સ્થૂળદેહ, અને માટે બ્રહ્મલોકનું અસ્તિત્વ નહીં હોય. આ બધું આવી આ પ્રકારની ચર્ચાની જરૂર નથી, કારણ કે સ્થૂળદેહ સ્થૂળદેહ એટલે આપણી જ આંખોને દૃશ્ય બને એવો સ્થૂળદેહ હોવો જરૂરી નથી. એનીવે, એટલે આ રીતે આ જે છે આ જે ઉપાસક જીવ જે છે એ રીતે આ વસ્તુ લઈને પ્રાર્થના જાય છે. કઈ વસ્તુ લઈને જાય છે? સ્થૂળદેહનો સૂક્ષ્મ અંશ જે છે પંચમહાભૂતો લઈને જાય છે. અને ચોથું ગણી જ શકો તમે, કારણ શરીર તો ખરું જ, અજ્ઞાન તો રહેલું જ છે, અને બધી અનેક આ બધી એને જે ઉપાસના વગેરે કરેલી છે એ પણ એનો એ પણ વાસ્તવમાં વાસનાના રૂપમાં રહેલું છે, અને એ બધી વસ્તુ ગણી લેવાની. એટલે આ જીવ જે છે એ વાસ્તવમાં ગોલકોમાંથી જ્યારે વિદાય લે, એટલે ઉપનિષદ કહે છે કે જીવ થોડોક સમય માટે, અર્થાત આ બધા સ્થૂળ શરીરના વિવિધ અંગો જે છે ભાગ છે એમાંથી ઇન્દ્રિયો અને પ્રાણ પોતપોતાની રીતે એમાંથી નીકળીને છેવટે હૃદયમાં જાય છે, અને ત્યાં થોડોક સમય આરામ ફરમાવે છે, ઈશ્વર સાથે એકીભૂત થઈ જાય છે. અને એ રીતે થોડોક સમય, અને આ એ રીતે કેમ આપણે ત્યાં આરામ ફરમાવાની ક્યાં જરૂર છે? આપણે જોયું હતું કે આ ઉત્ક્રાંતિ જે છે પોતપોતાના સ્થાનમાંથી ઇન્દ્રિયોને ઉખાડવું વગેરે આ બધી વસ્તુઓ, અને અંતર અને આ બધી વસ્તુ સૂક્ષ્મ શરીરને પોતપોતાના સ્થાન જે સ્થૂળ શરીરમાં એના જે ગોલકો છે એમાંથી ઉખાડવું, એટલે એનામાં એને ઘણો પ્રયત્ન એને થાય છે, ઘણો આયાસ રહેલો છે એમાં, અને માટે થાકી જાય છે. અને માટે નવી લાંબી યાત્રા આવે જે છે નવા દેહ સુધીની કરતા પહેલાં એ થોડો જાણે આરામ ફરમાવે છે. અને એની સાથે સાથે બીજું કહેવામાં આવે છે એ વસ્તુ છાંદોગ્યની અંદર કહી, તેજઃ પરસ્યામ દેવતાયામ. જીવ જે છે વાસ્તવની અંદર આ કારણ બ્રહ્મ જે છે એની અંદર થોડોક સમય માટે પરસ્યામ દેવતાયામ, એટલે પરદેવતાની અંદર એટલે કે પરમાત્માની અંદર થોડોક સમય માટે તેજઃનો અર્થ આપણે જીવ કર્યો, જોઈ ગયા કેવી રીતે એનો અર્થ જીવ થાય છે. અને આ રીતે એ કારણ બ્રહ્મમાં લય પામે છે, અને કેટલો સમય સુધી લય પામે છે આ પ્રશ્ન થાય છે. તો આપણે કહીએ છીએ ભાઈ એ જીવથી જીવ જુદું જુદું હોય છે, જેવી રીતે દરેકની ઊંઘ જુદી જુદી હોય છે. ઊંઘ વસ્તુ સમાન છે પણ દરેકનો ગાળો જે છે એ એક સરખો હોતો નથી. એવી રીતે જ આ પ્રત્યેક જીવ જે બ્રહ્મમાં લય પામે છે ટેમ્પરરી, એ કેટલો સમય રહે છે એ વસ્તુ વાસ્તવમાં એ જીવ પર આધારિત હોય છે. અને આ વસ્તુ આપણે પાંચમા અધિકરણમાં અત્યારે ચર્ચામાં છે, અર્થાત એ પણ આપણે સાથે સાથે જોયું હતું કે આ જીવ કારણ બ્રહ્મની અંદર હંમેશ માટે લય નથી પામતો, એ તો જ્ઞાની જીવ હોય તો. આ તો ઉપાસક જીવની ચર્ચા ચાલે છે, અને માટે ટેમ્પરરી આપણે એ વસ્તુ લય પામે છે એવું કહ્યું હતું. આ તો પછી એને આગળ જતાં એ બ્રહ્મલોકમાં જશે, ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મમુક્ત બનશે, કર્મમુક્તિ પ્રાપ્ત કરશે વગેરે. જ્યારે જ્ઞાનીના સંદર્ભમાં તો વાસ્તવમાં બ્રહ્મ સાથે ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાને કારણે જીવ બ્રહ્મથી અન્ય છે જ નહીં એ પ્રકારનું જ્ઞાન છે. આપણે એવું પાછું કે જીવ એટલે ખરેખર અહીંયા જ્ઞાની પુરુષનો જીવ બ્રહ્મમાં લય પામે છે, એટલે વાસ્તવની અંદર આપણે કંઈક પ્રકારનો ભૌતિક ક્રિયાનો વિચાર કરતા હોઈએ તો એવું નહીં. જીવ બ્રહ્મથી અન્ય છે જ નહીં પ્રકારનું ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાને કારણે હવે એને કંઈક અન્ય લોકમાં જવાની જરૂર રહેતી નથી, અન્ય લોકમાં જઈને મુક્ત થવાની જરૂર રહેતી નથી. એટલે આ તો ઉપાસક જીવ છે, માટે બ્રહ્મમાં હંમેશ માટે લય ન પામી શકે, ટેમ્પરરી લય છે. જેવી રીતે સુષુપ્તિમાં પ્રત્યેક વ્યક્તિ સતમાં લય પામે જ છે એ વસ્તુ છાંદોગ્યમાં કહી છે. અને આવું જ્યારે કહ્યું ત્યારે એક નવો પ્રશ્ન ઊભો થયો કે જો જીવ જે છે એ ઉપાસકના જીવ જે છે વાસ્તવમાં હંમેશ માટે લય ન પામતો હોય, અને પછી થોડોક સમય લય પામ્યા પછીને એને બહાર નીકળીને જવાનું હોય તો આ કેવી રીતે બહાર જઈ શકે? કારણ કે જીવ તો જે આ સ્થૂળ શરીર તો હજુ રહેલું જ છે, જે સ્થૂળ શરીર છોડીને જવાનું છે, તો પછી એ જીવ જે છે અનેક આ બધી શરીર
સ્થૂળ શરીરને વીંધીને આમ કેવી રીતે બહાર જઈ શકે, એટલે એ વસ્તુ કંઈ સમજાય એવી નથી. તે વ્યાસાચાર્યજીનો નવમા સૂત્રમાં એનો ઉત્તર આપી દીધો કે ભાઈ જેવી રીતે સૂર્યપ્રકાશ વગેરે જે છે એ કાચમાંથી કેવી રીતે પસાર થાય છે, અને માટે એ એવું કાચ જે છે એ સ્થૂળ વસ્તુ છે, પરંતુ આ સૂર્યપ્રકાશ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે કાચમાંથી જેમ પસાર થઈ શકે છે, અને તેવી જ રીતે વાસ્તવમાં આ જીવ પણ છે અત્યંત સૂક્ષ્મ છે, એ પણ આવી રીતે આ સ્થૂળ શરીરને વીંધીને બહાર જઈ શકે છે નાડીઓ દ્વારા, એ આપણે ચર્ચા કરેલી છે. એટલે જીવ પણ આ રીતે વાસ્તવમાં ઇનવિઝિબલ અત્યંત સૂક્ષ્મ છે, અને તેથી એની ગતિ રોકી શકાય એવી જ નથી. કોઈ પણ અત્યંત સૂક્ષ્મ વસ્તુ હોય એ ગમે એને વિધિને બહાર નીકળી શકે છે, એના માટે કોઈ આવું સ્થૂળ માધ્યમો કોઈ અવરોધરૂપ બનતા જ નથી. ને એમનો આપણે આ પ્રકાશનું ઉદાહરણ આપ્યું, ઇવન ઘણી જગ્યાએ તો વાયુ પણ ઉદાહરણ બને છે. વાયુ પણ આપણને આપણે ઘણીવાર માનીએ કે આ આટલું બધું પેક કરીને રાખ્યું છે ને આ બહાર વાવાઝોડાનો આટલો બધો પવન છે, તો ક્યાંય ક્યાંથી આવે છે આપણને ખબર, આપણને લાગે ખરું કે અંદર આવી રહી જ ખરી હવા, પણ એ ગમે એવા નાના નાના છિદ્રોમાં થઈને પણ આવી શકે છે. વાયુ જોકે એટલું સારું ઉદાહરણ નથી જેવું સૂર્યપ્રકાશ વગેરે છે. પ્રકાશ પ્રકાશ અત્યંત વાયુ આમ તો સૂક્ષ્મ એટલા માટે કહે છે કે એ પણ દૃશ્ય નથી. સૂર્યપ્રકાશ જે છે એ પણ માધ્યમ દ્વારા દૃશ્ય બને છે, એ આપણે સમજવું જોઈએ. અને એ રીતે વાસ્તવમાં એ માધ્યમમાંથી પસાર થઈ નથી, એટલે સૂર્યપ્રકાશને આપણે ઘણો સૂક્ષ્મ કહીએ છીએ, અને એટલે એની ગતિ પણ રોકી શકાતી નથી. આ નવમા સૂત્રમાં આપણે આ કારણ આપ્યું હતું કે આ સ્થૂળ શરીરને વિધિને પણ એ નીકળી શકે છે, ભલે ને આ બધા દ્વાર બંધ દેખાય આપણને. ઘણીવાર મરણકાળે વ્યક્તિ ના જે બધા દ્વાર, આંખ છે કે આ નાક છે, કાન છે, અને આ મુખ છે, આ બધા દ્વાર છે. જોકે કાનમાંથી નીકળી જાય તો ખબર ન પડે, ને નાકમાંથી નીકળી જાય તો ખબર ન પડે. ખાલી મોંમાંથી, આંખ પણ દ્વાર જ છે, મોંમાંથી નીકળી જાય તો જ આપણને ખબર પડે એનું મોં ખુલે વગેરે. બીજા અન્ય દ્વારોમાંથી પણ નીકળે કદાચ ખબર ન પડે, પણ દ્વાર બધા બંધ માની લઈએ, કદાચ દ્વારમાંથી નથી નીકળતો એમ માની લઈએ, તો પણ વાસ્તવની અંદર એ આ સ્થૂળ શરીરને વિધિને જઈ શકે છે, એવો સૂક્ષ્મ છે. અને આ બ્રહ્મરંધ્રને વિધિને જાય છે આ ઉપાસકનો જીવ, એ પણ જોયું આપણે સુષુમના નાડી દ્વારા, તો આપણને તો આ બંધ જ લાગે છે એકદમ. આપણને ક્યાં આમાં છિદ્ર ખુલ્લું લાગે છે, ઉપર માથાની અંદર આ મૂર્ધાની અંદર બ્રહ્મરંધ્રમાં થઈને જાય છે તે દ્વાર તો બંધ જ લાગે છે, પણ તો એની વિધિને જાય છે અને માટે જઈ શકે છે. અને દસમા સૂત્રમાં જે આ વસ્તુ હતી એનો થોડો વધારે વિસ્તાર કરવામાં આવ્યો, એટલે કારણ કે આ સૂક્ષ્મ કહ્યું ને, અને એટલે કહ્યું કે ભાઈ સૂક્ષ્મ છે માટે વિધિ જઈ શકે છે, અને સૂક્ષ્મ છે માટે જે વસ્તુ એ જીવ જે છે એ નાશરહિત છે, એનો નાશ થતો નથી અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે. આ તો બરાબર છે, પણ આ કેટલો સૂક્ષ્મ છે તમે વિચાર કરો. આ વાયરસ એટલા બધા આપણે ડરીએ છીએ, કારણ કે ક્યાંક લાગેલો હોય તો એ ખબર પડે એમ નથી. એ વ્યક્તિ આ જે વ્યક્તિને થયેલો રોગ હોય એ આપણને સંક્રમિત કરે એ રોગ, તો આપણને કશું લાગતું નથી. આ બે વચ્ચે ખાલી કશું દેખાતું નથી, છતાંય ત્યાંથી એ અહીંયા આવી ગયો વાયરસ, અને એટલો બધો સૂક્ષ્મ છે કે હજુ એને મારવા માટેની વેક્સિન વગેરે શોધી શકાય નથી. આના પહેલાં એક બીજો વાયરસ પણ હતો સાર્સ કરીને, એ સાર્સની કોઈ વેક્સિન શોધાઈ નથી. ચાલ, એટલે અત્યંત જેમ વસ્તુ અત્યંત સૂક્ષ્મ બનતી જાય એમ એનો નાશ કરવો બહુ અઘરો થતો જાય, એને નાથવાનું અઘરું થઈ જાય. જેમ કે આપણું મન પોતે જ જો અત્યંત સૂક્ષ્મ છે, તેને કંટ્રોલ કરવું, એને યોગ્ય દિશામાં વાળવું કેટલું બધું અઘરું પડે છે. જે જીવ તો આ સૌથી સૂક્ષ્મ વસ્તુ છે, ચિદાભાસ સૂક્ષ્મ વસ્તુ છે, અને માટે એનો એ આ બધા બાહ્ય ભૌતિક પરિબળોથી એનો નાશ થઈ ન શકે એની વસ્તુ ત્યાં સૂત્રમાં, દસમા સૂત્રમાં સરસ રીતે કહી. ઉપમર્દેને, ઉપમર્દેને એટલે આ શરીર વગેરે જે છે એના નાશથી પણ એ ન એનો નાશ થતો નથી. અને ત્યાં અતઃ કહ્યું હતું, અતઃ એટલે તેથી, એટલે કે જીવ જે છે એ વાસ્તવની અંદર અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે, અને આ શરીર વગેરે વિધિને જઈ શકતો હોવાને કારણે, એટલે સ્વરૂપથી પણ અત્યંત સૂક્ષ્મ છે, પ્રમાણની દ્રષ્ટિથી, પ્રમાણ એટલે પરિમાણ, પરિમાણની દ્રષ્ટિથી પણ અત્યંત સૂક્ષ્મ છે, અને માટે ન નશ્યતી. તમે જુઓ ને, આપણો આ સૂર્યનો આભાસ જે છે, પ્રતિબિંબ છે દાખલા તરીકે જળની અંદર,
તમને થાય કે આ અંદર દેખાય છે એક રૂપિયાના સિક્કા જેવું જળની અંદર, લાવ તો હું એને ઉચકું, એને અંદર આમ બહાર કાઢું, જેમ આપણે રૂપિયાનો સિક્કો પડ્યો હોય અને એને અંદરથી આમ બહાર કાઢીએ એવી રીતે આને હું અંદરથી આમ બહાર કાઢું, તો તમે જોશો તો કશું આવતું નહીં, જળ હાથમાં આવે, જળ હાથમાં આવે, પણ કોઈ પ્રતિબિંબ હાથમાં ના આવે. એટલે આ ચિદાભાસ જે છે, ચિત્ત પ્રતિબિંબ છે, આવું જ છે, અત્યંત સૂક્ષ્મ છે. અને પરિમાણની દ્રષ્ટિકોણ સ્વરૂપથી, આ મેં તમને જે કહ્યું સ્વરૂપથી, જેમ સૂર્યનું પ્રતિબિંબ પણ તમે ગમે એટલું કરો તો પણ એને પકડી ન શકો. તમે આમ એની એની જ્યાં પડતું હોય ત્યાં મુઠ્ઠી વાળવા જાઓ પણ તમારી મુઠ્ઠીને લીધે એ સૂર્ય પ્રતિબિંબ જ જતું રહે, કારણ કે સૂર્યનો પ્રકાશ તમારી મુઠ્ઠી પર પડે હવે તો પેલું અંદર જળમાં એ પ્રતિબિંબ ન પડે. કહેવાનો આશય, પરિમાણની દ્રષ્ટિથી પણ સૂક્ષ્મ, સૂર્ય કેટલો મોટો અને સૂર્યનું પ્રતિબિંબ પરિમાણમાં તમે રૂપિયાના સિક્કા જેટલું. એનીવે, એટલે ન નશ્યતી, નનો અર્થ કરવાનો ન નશ્યતી, એટલે આ જીવ ન્યુક્લિયસ જે છે, જીવ જે છે વાસ્તવમાં એ એનો નાશ થતો નથી. શેનાથી? ઉપમર્દિન, એટલે સ્થૂળ શરીરના નાશથી પણ એનો નાશ થતો નથી, એ આપણે એના વર્ડ એનાલિસિસમાં જોયું હતું. ચાલો, એનીવે, પછી અને સાથે આ વસ્તુ માટે સરસ ભગવાને ત્યાં ભગવદ્ ગીતાની અંદર મૂકી આ વસ્તુ કહેવામાં આવી, અચ્છેદ્યોયમ, અદાહ્યોયમ, અક્લેદ્યોયમ વગેરે વગેરે. એને છેદી શકાતો નથી, એને બાળી શકાતો નથી, એને આત્માને, એ તો સમજી આત્માના સંદર્ભમાં કહ્યું, આલા ભાઈ આત્માને કહું તો જે જીવાત્માને લાગુ પડે જ છે, આત્મા કે જીવાત્મા જે છે એ દ્રષ્ટિએ તો નાશ સૂક્ષ્મ હોવાને કારણે એનો નાશ થઈ શકતો નથી. એટલે સૂક્ષ્મ શરીરનો પણ નાશ સ્થૂળ શરીરને, સ્થૂળ શરીરને છેદવાથી સૂક્ષ્મ શરીરનો નાશ થતો, અર્થાત જીવનો. આપણે ચાલો, સૂક્ષ્મ શરીર રહેલું જ છે એની સાથે, એટલે સ્થૂળ શરીરના નાશથી જીવાત્મા કે આત્મા કશાનો નાશ થતો નથી, એને બાળવાથી એ બળતો નથી, સ્થૂળ શરીરને બાળવાથી, એટલે અગ્નિદાહ વગેરે આપો તો એ કંઈ પણ સ્વામીજી રહ્યો જ નથી, એટલે તો આપણે શરીરને બાળીએ છીએ, બરાબર છે, પણ પેલો આરામ ફરમાવી રહ્યો છે ને, આરામ ફરમાવી રહ્યો છે અંદર, ને તમે એ અંદર આરામ ફરમાવતો તમને ક્યાં ખબર છે? એની બધા ઓર્ગન્સ, બધા સ્થૂળ શરીરના બધા જે વિવિધ ભાગો છે એમાંથી તો એણે વિદાય લઈ લીધી છે, એટલે આમ શરીર મૃત જ બની ગયું છે, પણ હજુ એ બ્રહ્મ સાથે એકાકાર થઈને હૃદયમાં રહેલો હોય તે વખતે, એટલે સૂક્ષ્મ શરીરમાં રહેલો હોય તે સૂક્ષ્મ શરીર સાથે રહેલો હોય ત્યારે પણ વાસ્તવમાં તમે એને બાળવા માટે મૂકી દો, અને બાળવા પણ એ બળી ન શકે, એ તો એનું વિદાય લેવાનું નિશ્ચિત. એટલે સ્થૂળ શરીર અને સુખ જે છે એની અંદર આ રીતે વાસ્તવમાં જીવાત્મા રહેલો હોવા છતાં અને બ્રહ્મમાં લય પામી ગયો છે, માટે પેલા એના પ્રાણ ચાલી રહ્યા છે ને એ બધું કશું ગણી ન શકાય, કારણ કે સૂક્ષ્મ શરીર સહિત રહેલો છે એ ચિદાભાસ, અને સ્થૂળ શરીરના અંશો છે અને બધું બ્રહ્મમાં લય પામી ગયેલું છે, એટલે પ્રાણ, સૂક્ષ્મ શરીર એટલે પ્રાણ સહિત લય પામેલો છે, અને માટે નહીં તો એમ કે સ્વામીજી હજુ પ્રાણ ચાલુ છે, પ્રાણ ચાલુ હોય સ્થૂળ શરીરમાં તો પછી એણે બધા સ્થૂળ શરીરના વિવિધ ભાગોમાંથી વિદાય લીધી છે એવું કેવી રીતે કહેવાય? ચાલો, એટલે આ વસ્તુ મનમાં મને હતું જ કે તમને આ પોઈન્ટ ઊભો થશે કે એને અગ્નિદાહ માટે મૂક્યો ત્યારે તો જીવતો રહ્યો જ નથી, જતો રહ્યો છે, એ તો આપણી દ્રષ્ટિએ જતો રહ્યો છે, પણ હજુ કારણ બ્રહ્મમાં લય પામીને અંદર રહેલો હોય અને નાડીઓ દ્વારા વિદાય લેવાનું હોય એ કાળે જ તમે એને બાળવાનું શરૂ કરી દો તો પણ જીવ બળતો નથી, એ વસ્તુ આપણે ગણી લેવાની. અને એ પહેલાં કદાચ એણે એની ઊંઘ પૂરી થઈ ગઈ, કારણ બ્રહ્મમાં થોડોક સમય માટે લઈ પામ્યો, તો એ પહેલાં સ્થૂળ શરીરની તમે અહીંયા પડેલું જ હોય એની જમીન પર, અને ત્યારે જ વાસ્તવમાં એ વખતે પણ એ વિદાય લઈ શકે છે. તમે એને લઈ જઈ રહ્યા હો ત્યારે એ સ્થૂળ શરીરને, અર્થાત એના મૃતદેહને, ત્યારે એ વિદાય લઈ શકે છે. તમે એને ચિતા પર મૂકો અને બાળવાનું શરૂ કરો તે વખતે એ વિદાય લઈ શકે છે, ગમે ત્યારે વિદાય લે. એટલે એ તો જીવ પર આધારિત છે, એની ઊંઘ કેટલી, અર્થાત એ કારણ બ્રહ્મમાં એનો લય ક્યાં સુધીનો એ આપણે નક્કી ન કરી શકીએ. કોની ઊંઘ કેટલી હોય આપણે નક્કી ન કરી શકીએ, આપણી ઊંઘ આપણે નક્કી નથી કરી શકતા ઘણી વાર તો એવું હોય છે. એનીવે, એટલે વાસ્તવની અંદર ન ઉપમર્દઃ, એટલે આ સ્થૂળ શરીરના દેહની સાથે સાથે એનો નાશ થતો નથી, એટલે અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે, અદૃશ્ય હોવાને કારણે, એની ગતિ રોકી નહીં શકાતી હોવાને કારણે, કારણ કે પ્રાણ સાથે છે ને, પ્રાણ જે રહેલા છે એ સૂક્ષ્મ શરીર, એને કારણે એને ગતિ
રહેવાની જ છે એની, એની આપણે આ સ્થૂળ વાયુ જે છે એની ગતિ જુઓ ને, એને સદાગતિ કહે છે. એટલે અને એનું સ્વરૂપ ઇનડિસ્ટ્રક્ટિબલ છે, અર્થાત એનો નાશ, એનું સ્વરૂપ જ એવું છે, એનું પરિમાણ જ એવું છે કે અત્યંત એને કારણે સૂક્ષ્મ છે અને એને કારણે એનો નાશ થઈ શકતો છે. અત્યંત સૂક્ષ્મ એટલે વાયરસ વગેરેની અંદર પણ એનું સૂક્ષ્મ શરીરને જીવ રહેલો છે. તમે વિચાર કરો, જે વાયરસ આપણે સૌથી સૂક્ષ્મ ગણીએ છીએ, એને એની અંદર રહેલો જીવ જે વાયરસના દેહને છોડીને જાય, સ્થૂળ દેહને છોડીને જાય, એટલે કેટલો જ સૂક્ષ્મ, સૌથી સૂક્ષ્મ ગણાય. એટલે શરીર વગેરેના નાશથી આ જીવનો નાશ થતો નથી એટ ધ ટાઈમ ઓફ ડેથ, એટલે મરણ કાળે, અને માટે જોઈ શકાતો નથી. એ બધું આપણે ચર્ચા કરી જ છે. મરણ બાદ એ જીવનો નાશ થતો નથી એવું ન કહેવાય, મરણ બાદ જીવનો નાશ થતો નથી એવું નહીં બોલ, મરણ કાળે. એટલે સ્થૂળ શરીરનો નાશ થઈ રહ્યો હોય ત્યારે, અર્થાત અગ્નિદાહ માટે મૂક્યો હોય ત્યારે, અથવા તો સ્થૂળ દેહનું વિઘટન શરૂ થઈ ગયું હોય, એના એમાંથી એ બધા સ્થૂળ શરીરના વિવિધ ભાગોમાંથી એણે બધું ફોલ્ડિંગ અપ કરી લીધું, બધું મતલબ કે એણે પોતાની જાતને સંકેલી દીધી હોય જીવે મતલબ, અને હૃદયમાં પહોંચી ગયો, ત્યારે હવે આ સ્થૂળ શરીર જે છે એ નાશ જ પામ્યું, અને ત્યારે સ્થૂળ શરીરનું વિઘટન શરૂ થઈ જાય પોતપોતાના ઘટકોમાં, એટલે આ એને સ્થૂળ શરીરનો નાશ કહેવાય, ફૂલવાનું શરૂ થાય નાતે વગેરે બધું. ત્યારે પણ આ સૂક્ષ્મ શરીરનું અંદર રહેલું હોય તો પણ નાશ થતો નથી, સૂક્ષ્મ શરીરનું વિઘટન થતું નથી. અગ્નિદાહ માટે મૂકી દીધો હોય તો પણ એ થતું નથી. અને આ કદાચ તમે અગ્નિદાહની વાત કરો છો, પરંતુ દાખલા તરીકે કેટલીક વાર સ્થૂળ શરીર જે છે એક્સિડન્ટ થતો હોય ત્યારે સ્થૂળ શરીર છેદાઈ જાય, આવું બધું થાય છે ને. ક્યારેક સ્થૂળ શરીર કોઈક અગ્નિમાં, મતલબ એ વ્યક્તિ અગ્નિમાં સપડી જાય અને સંપૂર્ણ એનો દેહ બળવા માંડે, એ એવું ગણો તો પણ વાસ્તવની અંદર, ચાલો અગ્નિદાહ વગેરેનું તો પણ એ તમને થાય કે તો સ્વામીજી આપણે કેવી રીતે જાણી શકીએ, પહેલાં નીકળી જ ગયો માની લઈએ છીએ ચાલો, પરંતુ આ રીતે અગ્નિ વગેરેમાં પેલો જીવતો વ્યક્તિ ભૂંજાઈ રહેતો ગયો હોય તો આપણને થાય કે સ્થૂળ છે દરેક દેહ બળી રહ્યો છે, એ ચીસોય પાડી રહ્યો છે, ત્યારે પેલો અંદર સૂક્ષ્મ દેહ મતલબ કે આ જીવ વગેરે છે એ પણ અંદર બળી રહ્યો છે. ના, જીવ વગેરે બળતો નથી, એ વ્યક્તિ જીવતો હોય ત્યારે ડૂબી જાય છે ને ઘણી વાર, તો એ વાસ્તવમાં સ્થૂળ છે દેહ જે છે એ ડૂબી જાય, પરંતુ આ જીવ છે એ ડૂબી જતો નથી. આ રીતે ગણી લેવાનું બધું, સ્થૂળ દેહનો વધ થઈ રહ્યો હોય, સ્થૂળ દેહ આ રીતે એક્સિડન્ટ વગેરેની અંદર ખરાબ રીતે એનો ઈજાગ્રસ્ત થતો હોય અને ત્યાં મરણ થઈ જતું હોય છે ને, તો જીવનું પણ ત્યાં મરણ થઈ ગયું એવું જો આપણે માનતા હોઈએ તો નથી. અગ્નિદાહ પર મૂકી, અગ્નિદાહ માટે મૂકો ત્યારે તો એ નથી રહ્યો માની લઈએ ચાલો, તો પણ વાસ્તવમાં એ આ મરણકાળે કોઈ પણ રીતે સ્થૂળ શરીરનો નાશ થઈ રહ્યો, છેદાવા દ્વારા એટલે કે એક્સિડન્ટ વગેરે દ્વારા, બળવા દ્વારા, ડૂબવા દ્વારા વગેરે દ્વારા, ત્યારે પણ એનો નાશ થતો નથી, આપણે બધું ગણી લેવાનું. એટલે એ અચ્છેદ્યો એમ દાહ્યો એમ વગેરે જે કહ્યું એ, એટલે સ્થૂળ શરીરના નાશથી સૂક્ષ્મ શરીરનો નાશ થતો નથી આપણે ગણી લેવા, એટલે મરણ કાળે, મરણ પછી ને. ચાલો પછી 11મો સૂત્ર, અસૈવ ચ ઉપપત્તેહ એષ ઉષ્મા. આ 9, 10 અને 11 સૂત્ર જે છે એ આપણા 8મા સૂત્ર મુખ્ય આ અધિકરણની અંદર, આ 5મા અધિકરણની અંદર 4 સૂત્રમાંથી 8મું સૂત્ર જ બહુ મહત્વનું હતું, એ મુખ્ય સૂત્ર હતું, જે આ મુખ્ય ચર્ચા જે ચાલી રહી છે અધિકરણની અંદર અત્યારે, પ્રાણ ઉત્ક્રાંતિ જ ઉપાસકની ગતિ છે, પ્રાણની ઉત્ક્રાંતિ છે, એ જે ચર્ચા જે છે એ મુખ્ય ચર્ચા છે. એમાં આ 9, 10 અને 11મું સૂત્ર જે છે, 5મા અધિકરણનું પહેલું સૂત્ર જે હતું જેને આપણે 8મું સૂત્ર કહીએ છીએ, એમાં મુખ્ય ચર્ચા ચાલુ રહી, પણ અહીંયા બધામાં પ્રાસંગિક ચર્ચાઓ છે 9, 10 અને 11 વગેરે. એટલે વ્યાસાચાર્યજી અહીંયા આ 11મા સૂત્રમાં પણ આવજે, પ્રાસંગિક ચર્ચા જ છે. વ્યાસાચાર્યજી અહીંયા આ જીવની આ જે પ્રકારે ગતિ વગેરે છે, એની ઉત્ક્રાંતિ છે, એની બધી ચર્ચા કરે છે, અને એટલે હવે આ જીવ જે છે એ કેવી એન્ટિટી છે,
એટલે કહે છે અહીંયા વાસ્તવમાં એ છે ને ઇન્ટરમિડિયેટ વસ્તુ છે, આત્માએ નથી મતલબ કે બ્રહ્મ પણ નથી અને સ્થૂળ દેહ પણ નથી. એટલે જીવ જે છે વાસ્તવની અંદર આ બધા, આમ જીવ જ્યારે બોલો ત્યારે તમે સૂક્ષ્મ શરીરનો સમાવેશ કરો એની અંદર, સ્થૂળ નવો સ્થૂળ દેહના અંશનો સમાવેશ કરો અને ચિદાભાસનો સમાવેશ કરો, તો એની અંદર જળ ચેતન બંને ઘટકો તો થઈ જ ગયા. એટલે વાસ્તવમાં જીવ વચ્ચેની એન્ટિટી છે, કહેવાનો આશય એ છે. સૂક્ષ્મ શરીર વગર ચિદાભાસ જ કેવી રીતે હોય પહેલાંમાં પહેલું તો. એટલે ચિદાભાસ તમે કહો, ચૈતન્ય તો વ્યાપક છે, આત્મા તો વ્યાપક છે, પરંતુ આ સૂક્ષ્મ શરીરને કારણે તો ચિદાભાસની ઉત્પત્તિ થઈ છે. એટલે વ્યાપક તો હોવાને કારણે સર્વત્ર છે, પણ જ્યાં સૂર્ય જે છે એનો પ્રકાશ વ્યાપક છે, પણ જ્યાં તમે જ્યાં પેલો દર્પણ વગેરે હોય, જળ વગેરે હોય, ત્યાં પ્રતિબિંબ આપોઆપ પડે છે. અને એટલે એ દ્રષ્ટિએ આત્મા પણ વ્યાપક છે આવો સૂર્ય સમાન, પણ જ્યાં જ્યાં આવો અંતઃકરણ વગેરે એટલે કે સૂક્ષ્મ શરીર રહેલું હોય ત્યાં ચિદાભાસની ઉત્પત્તિ થાય. એટલે તમે ચિદાભાસ કે જીવની વાત કરો તો આપોઆપ જ સૂક્ષ્મ શરીર ગણી લેવાનું. તો સૂક્ષ્મ શરીર તો ક્યાં ચેતન છે? સૂક્ષ્મ શરીર તો મહાભૂતોમાંથી બનેલું છે, એટલે જળ અંશ પણ એની અંદર રહેલો છે અને ચિદાભાસ એટલે ચેતનતા પણ છે અંદર. અને આ રીતે ચેતનવંતુ સૂક્ષ્મ શરીર છે ને. એનીવે એટલે આ રીતે આ જીવ જે છે વચ્ચેની એન્ટિટી છે. અને જે કંઈ આપણે આ પુનર્જન્મ વગેરે બોલીએ છીએ અને ત્યારે કંઈક આનો આત્મા ગયો એટલે ત્યારે એ જીવાત્માની ચર્ચા ચાલે છે. આપણે યાદ રાખવું જોઈએ આત્મા જે સર્વવ્યાપી છે એનો જન્મની વાત જ ક્યાં છે, એને ફરી જન્મવાની વાત જ ક્યાં છે? એનું મૃત્યુ જ નથી થયું તો જન્મની ક્યાં વાત છે? જન્મ મૃત્યુથી પર છે. જન્મ મૃત્યુ જરા અત્યેથી જરા મૃત્યુ અત્યેથી વગેરે બધી વસ્તુ ગણી લેવાની. એટલે મૃત્યુ તેનું જ હોય જેનો જન્મ હોય, અને જેનો જન્મ હોય એનો મૃત્યુ હોય, મૃત્યુ હોય એનો જન્મ હોય. વાસ્તવમાં બધા જ્ઞાનીનું મૃત્યુ થાય છે તેનો ક્યાં જન્મ છે? જ્ઞાનીનું મૃત્યુ થતું જ નથી, એ તો એના દેહનું મૃત્યુ થાય છે. અને લોકોની દ્રષ્ટિએ જ્ઞાનીનું મૃત્યુ, જ્ઞાનીનું કોઈ મૃત્યુ જ નથી બાય ધ વે. એટલે કારણ કે જ્ઞાની પોતાને જીવ માનતો જ નથી, એ તો વ્યવહારમાં બોલે બધું બરાબર છે, હું આમ ગયો તેમ ગયો, તો બાધિત અહંકાર જ છે. જ્ઞાનીને હજુ એવું નથી કે હું હવે મારો જન્મ નહીં થાય, હજુ એવું એને મનમાં મારો જન્મ થયો તો ખરો પણ હવે નહીં થાય તો પછી હજુ જ્ઞાન થયું જ નથી. મારે હવે જન્મ નહીં થાય એટલે હજુ પોતાને જીવ માને છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર આ જીવ જે છે વચ્ચેની એન્ટિટી છે, અને એનો પુનર્જન્મ વગેરે છે, એને અહીં એની ઉત્ક્રાંતિ અને એને ગતિ એ અન્ય લોકમાં જવું બધી એના સંદર્ભમાં ચર્ચા છે. આત્મા તો વાસ્તવની અંદર ક્યાંય ગતિ વગેરે કરતો જ નથી. એટલે આ બધા સૂત્રોની અંદર આ બધું બતાવવામાં આવ્યું. અને મુખ્યત્વે આ જે છે એ સાથે સાથે કહેવામાં આવ્યું કે જીવ જે છે એ પ્રકારે અદૃશ્ય છે, એની ગતિ રોકી શકાય નથી, એનો નાશ થતો નથી. આ બધી વાત આગળના સૂત્રમાં કરી, 9 અને 10 સૂત્રની અંદર, અને 8 સૂત્રમાં એ ચર્ચા થઈ. અને હવે અહીંયા એક વધારે વસ્તુ આ જીવના સંદર્ભમાં અહીં કહેવામાં આવે છે કે આ જીવ અર્થાત જે અજ્ઞાન ઉપાધિ તો છે જેની, અને એને આ જીવને છે ને વાસ્તવની અંદર જુઓ ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાને ગૃહણાતી નરોપરાણી તથા અવિહાય શરીરાણી જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. દેહી સંયાતી, દેહમાં રહેલો દેહી, દેહ અસ્ય સ્થિતિ દેહી. અન્યાની, અન્યાની એટલે અન્ય દેહને ધારણ કરે છે. કોણ? આ દેહી, દેહી સંયાતી જાય છે, વિદાય લે છે એટલે ગતિ કરે છે. સંયાતી યાદ હતું અર્થ ગતિ કરવો, સંયાતી એટલે સારી રીતે અર્થાત ફરી પાછું આવવાનું હવે આ દેહમાં નથી રહેતું, આ દેહને હંમેશ માટે છોડીને જાય છે. અને અન્યની દેહ એટલે અન્ય દેહને પ્રાપ્ત કરે છે, નવો દેહ પ્રાપ્ત કરે છે. જેવી રીતે ભગવાને ત્યાં પર ઉદાહરણે આપ્યું, જૂના વસ્ત્રો ત્યાગ કરીને નવા વસ્ત્રો આપણે ધારણ કરીએ, એવી રીતે જૂનો દેહ ત્યાગ કરીને નવો દેહ ધારણ કરે છે બધું. એટલે દેહી કયું ને, એટલે આ દેહી જે કયું અર્થાત દેહમાં રહેનારો ગતિ કરે છે. પણ ત્યાં જ આગળ પાછળ બીજા શ્લોકો જે છે એમાં ભગવાન પાછા કહે છે, નિત્ય સર્વગત સ્થાણ હું અચલોયમ સનાતન હૈ.
नित्यः सर्वगतः स्थाणुः अचलः अचलः जे चलायमान थतो नथी अर्थात जेनी कोई गति ज नथी एवो आत्मा अने पछी आगना सबदा पछी आ जे श्लोक छे मां वासांसी जीर्णानि यथा विहाय देही संयाति एक बाजू आत्मा ने कहे अचल है बीजी बाजू कहे आ देही एट देह में रहेलो एट्ले आ चेतन जे छे आत्मा जे छे ए वास्तव में आ देह ने छोड़ी ने जूना देह ने छोड़ी ने नवो देह धारण करे छे बीजी बाजू कहे छे सर्वगत मतलब सर्वव्यापी छे अचल है एट्ले चलायमान नथी लेश मात्र चलायमान पण शक्य ज नथी सर्वगत वस्तु एट्ले आ भगवान आ प्रकार की मिस्चीफ करे छे पण आपणे समझी लेवानुं के ज्यारे अचल कयुं अर्थात अचल वगैरह जयरे बात करें तेरे भगवान जो बात करे थे अपने देही लक्षार्थ लई लेवा लक्षार्थ अर्थात वास्तव में देह में रहेलो जे छे ये चेतन खरेखर ये वास्तव में देह पूरतो मर्यादित है ज नहीं कि जेथी देह छोड़ीने जाए एटले लक्षार्थनी दृष्टि अर्थात वास्तव में ये आत्मा जे छे एना निर्देश देही निर्दिष्ट थतो जे देही वाच्यार्थ छे ये देह में रहेलो अर्थात जीव परंतु एनो लक्ष्यार्थ छे ये आपणे आत्मा सर्व अर्थात बिंब चैतन्य जे छे ए लेवो जोईए अने संयाती देही अर्थात वगैरह ज्यां आपणे ए जाय छे ज्यारे कहो त्यारे देहीनो वाच्यार्थ गणवानो प्रतिबिंब चैतन्य गणी एटले आ रीते आपणे क्यांक लक्ष्यार्थ क्यांक वाच्यार्थ वगैरह लेवो पड़े अने आमे वाच्यार्थथी संबंधित होय लक्ष्यार्थ એટલે એ પ્રશ્ન રહેતો નથી તમે કહો કે હું ઘડામાં પાણી ભરું છું ત્યારે આપણે સમજી જવાનું કે ઘટમાં રહેલું અવકાશ જે છે એમાં પાણી ભરું છું એટલે ઘડામાં પાણી ભરો એટલે ઘટાકાશમાં પાણી ભરો એ ત્યાં તમારે વાચ્યાર્થ જ લેવાનો ઘટ સંબંધિત અવકાશ જે છે એ ઘટાકાશ છે એમાં પાણી ભરો છું પણ પછી હવે એ ઘટાકાશ ઘટાકાશ જે છે એનો વાચ્યાર્થ થયો પરંતુ ઘટાકાશ ખરેખર રહેલું છે કે નહીં ના ઘટાકાશ તો ખરેખર મહાકાશ જ છે અને માટે ઘટાકાશનો નાશ વગેરે નથી હોતો એટલે ત્યારે તમારે એનો લક્ષ્યાર્થ લેવાનો એટલે સંદર્ભ કયો છે એના આધારે અર્થ લેવાનો લક્ષ્યાર્થ લેવો કે વાચ્યાર્થ લેવો એ વસ્તુ તમને આપણે સંદર્ભને આધારે એટલે બસ સંયાતી કયું એટલે જાય છે દેહી સંયાતી એટલે ત્યારે આપણે દેહીનો અર્થ ખરેખર આ રીતે વાચ્યાર્થ લેવાનું પણ આગળ પાછી એ દેહી એટલે આ દેહમાં રહેલો પણ એ તો એ કારણ કે ગળામાં રહેલું અવકાશ છે ખરેખર એ કોઈ નવું અવકાશ નથી કંઈ નવું કોઈ અવકાશનું સર્જન થયેલું છે જ નહીં ઇનફેક્ટ એક જ અવકાશમાં બધા ગળા રહેલા છે એટલે ઘટાકાશ જ મહાકાશ છે ઘટાકાશ જ મહાકાશ છે ત્યારે તમે વાસ્તવમાં એ લક્ષ્યાર્થ લીધો એટલે દેહમાં રહેલો એવો કોઈ જીવાત્મા નામની કોઈ વસ્તુ નથી પણ આ તો દેહની દ્રષ્ટિએ આપણે એને ઘડાની દ્રષ્ટિએ જેમ ઘટાકાશ શબ્દ વાપરો અને ઘટાકાશનો વાચ્યાર્થ તરીકે લો પરંતુ લક્ષ્યાર્થ લો અને જરા તપાસ કરો તો ખબર પડે ઘટાકાશ મહાકાશ છે એટલે એ લક્ષ્યાર્થ છે એવી રીતે અહીંયા દેહી સંયાતી કયું જાય છે ત્યારે આપણે એને વાચ્યાર્થ જ લેવો પડે કે દેહ અર્થાત સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય પામેલો જે છે તાદાત્મ્ય અધ્યાસ રહેલો અજ્ઞાનને કારણે અજ્ઞાન ઉપાધિવાળો એ જાય છે પણ વાસ્તવમાં તપાસ કરો તો એ જ જીવાત્મા શું છે બ્રહ્મ છે એવું નથી કે જીવાત્મા અને પરમાત્મા નામની બે વસ્તુ છે એ તો અજ્ઞાનને કારણે પોતાને આવો પરિચ્છિન્ન માને છે સૂક્ષ્મ શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને રહેલો સૂક્ષ્મ શરીર પોતાને દેહરૂપે માને છે એવો પણ એ જીવ વાસ્તવની અંદર પરમાત્મા છે એટલે લક્ષ્યાર્થ લેવો વાચ્યાર્થ લેવો એ આપણે હવે અચલાહ વગેરે કહ્યું ત્યારે આપણે હવે દેહીને જ રિફર કરીને કહ્યું હોય તો પછી આપણે ગણવાનું કે આ દેહી જ વાસ્તવની અંદર એનો લક્ષ્યાર્થ લેવાનો કે જે ખરેખર ચલાયમાન નથી સર્વગત જે સર્વવ્યાપી છે એ રીતે ગણવાનું એનીવે એટલે હવે અહીંયા એ જીવાત્મા જે છે જેને આગળ આ રીતે અત્યંત સૂક્ષ્મ બતાવ્યો જેને જેની ગતિ રોકી ન શકાય એવો બતાવ્યો જેને નાશ ન થઈ શકે એવો બતાવ્યો એ જીવાત્માના સંદર્ભમાં એક વધારે વસ્તુ કહેવામાં આવે છે કે આ જીવાત્મા શરીરને ઉષ્મા પ્રદાન કરે છે એટલે શરીર જે છે આ સ્થૂળ શરીર વગેરેનો પોતે એવો સ્વભાવવાળો નથી અર્થાત ઉષ્મા સ્વભાવવાળો નથી શરીરમાં દેખાતી જે ઉષ્મા જે છે આપણે કહીએ છીએ 98.4 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર અથવા 37 ડિગ્રી સેન્ટીગ્રેડ
આ શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, બરાબર છે, પરંતુ એ તો જીવિત દેહનું, અને જીવિત દેહનું ટેમ્પરેચર છે માટે અંદર પેલો જીવ જે બેઠેલો છે ને એ દેહી જે છે એને કારણે આ તાપમાન છે. અને માટે એક વધારાનું ફીચર, વધારાનું એક વસ્તુ બતાવે છે આ જીવના સંદર્ભમાં કે આ જીવ ઉષ્મા પ્રદાન કરે છે, છે ને, દેહને ઉષ્મા પ્રદાન કરે છે. એટલે એ જ્યાં સુધી છે અંદર ત્યાં સુધી ઉષ્મા વગેરે રહે છે, અને મૃત્યુ પછી એ શરીર એટલે તો ઠંડુ પડી જાય છે. માટે વાસ્તવમાં જીવ જે છે આ ઉષ્માનો પ્રદાન કરનારો છે, નક્કી થાય છે. તો તમે એમ કહો ને કે જીવ તો પાછો છેવટે તો તમે કહ્યું કે જીવાત્મા તો પરમાત્મા જ છે, તો એમ જ કહી દો ને પરમાત્મા જ ઉષ્મા પ્રદાન કરે છે. ના, જો પરમાત્મા ઉષ્મા પ્રદાન કરતો હોય તો મૃતદેહની અંદર પણ પરમાત્મા તો રહેલો જ છે ને, પરમાત્મા તો સર્વવ્યાપી છે, એટલે મૃતદેહની અંદર પરમાત્મા તો રહેલો જ છે, ઇનફેક્ટ મૃતદેહ રૂપે જ છે. આ વસ્તુ આપણે જાણવાની છે. આપણને એમ કે મૃત આ દેહ અલગ ને આત્મા અલગ, પરમ એવું કશું છે નહીં. એ મૃતદેહ રૂપે રહેલો છે ને, જીવિત દેહ રૂપે રહેલો છે ને, એ જ પુસ્તક રૂપે રહેલો છે ને, એ જ કેમેરા રૂપે રહેલો છે, બધા રૂપે જ રહેલો છે. એ આપણે સમજવાનું છે. આત્મા સત્યમ તદન્ય સર્વ મિથ્યા, આત્મા સત્ય છે એનાથી સર્વ મિથ્યા જ છે, અર્થાત કેવળ ખાલી આભાસ જ છે. અર્થાત જેવી રીતે ઘડો જે છે આભાસ છે, માટીનો એવું છે. ઘડારમની ક્યાં વસ્તુ છે તમે જાણો જ છો, આ તો ઘડારમની વસ્તુ કોઈ છે જ નહીં, આભાસ જ છે. ખરેખર ઘડારમની વસ્તુ હોય ને માટી નામની બીજી વસ્તુ હોય તો ઘડાર માટીને છૂટા પાડી જ શકીએ, બેને બેનો સંયોગ થઈ ગયેલો હોય માની લઈએ તો. પણ વાસ્તવમાં એવું છે જ નહીં. ઘડરને તપાસ કરતાં માટીથી એને નિયમ નીકળતું હોય તો પછી ઘડો કેવળ આભાસ જ છે. જે આભાસ છે અર્થાત આવું જેનું અસ્તિત્વ છે, અર્થાત આવું સિમિંગલી એક્ઝિસ્ટન્ટ જે વસ્તુ છે, આવું દેખાય છે પરંતુ છે નહીં. એની એવી રીતે આ દેહ વગેરે છે, મૃતદેહ પણ આત્મા જ છે. એટલે તો પછી મૃતદેહ આત્મા જ જો ખરેખર ઉષ્મા પ્રદાન કરતો હતો, અત્યારે મૃતદેહ પણ એમાં ઉષ્મા હોવી જોઈએ, પણ એવું નથી. જીવિત દેહમાં હશે એટલે મતલબ જીવ જ્યારે અંદર હાજર છે ત્યારે, એટલે આ પરમાત્મા કે આત્મા ખરેખર ઉષ્મા પ્રદાન કરતો નથી, જીવાત્મા ઉષ્મા પ્રદાન કરે છે, આપણે ગણી લેવાનું. અને આ એક સરળ સૂત્ર છે, એની અંદર વ્યાસાચાર્યજીએ કહ્યું કે આ જીવાત્મા ઉષ્મા પ્રદાન કરે છે એ આ રીતે સમજી શકાય છે. અને બીજું એના માટે ઉપપત્ય હે કહે છે, એટલે અર્થાત એના માટે કોઈક તર્ક વગેરે આપવો જોઈએ. અને આપણે તર્ક એટલે આપણો અન્વય વ્યતિરેક, અન્વય વ્યતિરેક જ એ આપણો તર્ક. અન્વય વ્યતિરેક શેના આધારે કરીએ? શ્રુતિ વાક્યને આધારે અન્વય વ્યતિરેક કરીએ. જેવી રીતે આપણે કહીએ છીએ ને યદ સત્વે યદ સત્વમ અન્વય, યદ અભાવે યદ અભાવ વ્યતિરેક, એટલે આપણે તદેવ તસ્ય કારણમાં આપણે કહીએ છીએ આ રીતે. એટલે શર્કરા હોય, ખાંડ નાખી હોય તો પછી દૂધ ગળ્યું હોય, ખાંડ ન નાખી હોય તો દૂધ ગળ્યું ના હોય. ના પણ અમે તો ખાંડ નહીં, અમે તો પેલી આવે છે ને શુગર, આર્ટિફિશિયલ શુગર, ખાંડ નહીં. હવે એ ખાંડનો પ્રકાર જ, હું ખાંડ કહું એટલે આ બધું ગણી લેવાનું. હું ખાંડ બોલું પછી કોઈ બીજું કંઈક, મેં તો મધ નાખ્યું છે એટલે ખાંડ નાખવાથી ગળ્યું છે, ખાંડ નથી માટે ગળ્યું નથી એવું ના બોલશો. મેં તો મધ નાખ્યું છે, એ મધે ખાંડમાં ગણી લેવાનું. એટલે આ બધું આ ઘણી વાર આવા આવા વિચિત્ર પ્રકારના આર્ગ્યુમેન્ટ લોકો કરતા હોય છે, સમજે નહીં કે અહીંયા ખાંડનો અર્થ બધું ગણી લેવાનું, જે ગળપણ ધરાવતી એવી વસ્તુ. એટલે યત સત્ય યત સત્વમ, શર્કરા સત્વે માધુર્યમ સત્વમ, શર્કરા અભાવે માધુર્ય ભાવ, માટે શર્કરાયાહ માધુર્યસ્ય કારણમ, શર્કરા એવ માધુર્યસ્ય કારણ, શર્કરા મધુરતાનું કારણ છે. મનસ્સત્વે રાગદ્વેષયોહો સત્વમ, મન અભાવે રાગદ્વેષયોહો અભાવ, માટે મનઃ એવ રાગદ્વેષ રાગદ્વેષયોહો પ્રતિકારણમ. આવું કહી શકાય છે, મન હોય તો રાગદ્વેષ હોય છે, મન ન હોય તો રાગદ્વેષ નથી હોતો. પછી તમે તો મનને રાખવાની વાત કરો છો અને રાગદ્વેષને દૂર કરવાની વાત કરો છો, તો પછી જ્યાં સુધી મન છે ત્યાં સુધી રાગદ્વેષ જશે જ કેવી રીતે? તમે તો આવું બધું વિચિત્ર વસ્તુ બોલો છો સ્વામીજી. તો તમે કહો છો રાગદ્વેષ કાઢી નાખો, મન રાખવાનું, તો મન તો રાખવાનું, કારણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હજુ તો રાગદ્વેષ દૂર થયા પછી એ જ મનથી જ્ઞાન પ્રાપ્ત થયું, તો પછી તો તમે કેવી રીતે કહો છો આવું કે રાગદ્વેષ માટે મન કારણ છે? મન હોય તો રાગદ્વેષ છે, મન ન હોય તો રાગદ્વેષ નથી. તો અમારે મનને દૂર કરવું કે રાગદ્વેષને દૂર કરવાનું? રાગદ્વેષને દૂર કરીશું તો આપોઆપ મન દૂર થઈ જ જશે ને? ના, નહીં થાય, દૂર નહીં થાય.
કેવા રાગદ્વેષ દૂર કરવા એ પણ નક્કી કરો એકવાર, કયા રાગદ્વેષ દૂર કરવા, કયા રાગદ્વેષને જાળવવા. ધર્મ પ્રત્યે રાગ રાખો ને અધર્મ પ્રત્યે દ્વેષ રાખો, આવું મન રવા દો છો એટલે તમારે રાગદ્વેષ રાખવાના હા રાખો. પછી એના સિવાય કોઈ હા બીજા રાખો ને, આ ફલાણી વસ્તુ ભાવે છે, ફલાણું નથી ભાવતું, કશો વાંધો, પરંતુ એના વગર નહીં જ ચાલે, આ નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. હા તો ભાઈ આ આ દૂર કરો, આ જ્યાં સુધી અહીંયા હશે ને સ્વામીજી ત્યાં સુધી મને ઠેકાણું નહીં પડે, એને ગમે તે રીતે દૂર કરો. તમે મારાથી ભગવાનને પ્રાર્થના કરો કે એને આ વ્યક્તિને અહીંથી દૂર કરે મારા જીવનમાંથી. હા મારે સંન્યાસ લેવો, શેના માટે સંન્યાસ લેવો છે? કે મારે પેલા માતાજીથી છૂટવું છે માટે. કેમ ભાઈ માતાજી છૂટવા માટે સંન્યાસ? હા એટલે કે સંન્યાસ લઈ લઉં તો એથી આપોઆપ છૂટી જાઉં, તો તો ભાઈ ઘરમાં જ રહો છો તો હજુ ઘરમાં રહો ભાઈ. ઇન શોર્ટ આ આ પ્રકારના રાગદ્વેષ છે જે તમારા મનને આ જ્ઞાન માટે ઉપલબ્ધ જ નથી રહેવા દેતા. અજંપાગ્રસ્ત રાજે એ રાગદ્વેષ દૂર કરો. બાકી સામાન્ય આ ભાવ્યું તે ભાવ્યું, આ નથી ખાતા તે નથી ખાતા તો હોય, આપણે નોનવેજ વગેરે માટે આપણને દ્વેષ હોય એમાં બરાબર છે. ડુંગળી લસણ માટે કદાચ ચાલો એ તો નથી બોલવું, કારણ ડુંગળી લસણ મોટા ભાગના લોકો ખાય છે. પણ એની વે એટલે આ રીતે આ પ્રકારના રાગદ્વેષ કે તમારા મનને આ વસ્તુ આ 10 વસ્તુ મૂકી એમાંથી તમે 1 વસ્તુ પસંદ કરી, સ્વામીજી એમાંથી શું લેવું છે તમારે, લો મને ફરાણું આપો છે ને, એમનામાં રાગદ્વેષ છે, જોયું બીજી વસ્તુ ના અડે એના માટે દ્વેષ છે, અને આ વસ્તુ ઉપાડી એના માટે રાગ છે. આવું તો હોય, આવું તો રહેશે જ, આ તો અજ્ઞાની એને હોય છે, અને આવું ભગવાનને છે ને આવું દેવતાઓને છે ને બધાને છે, આ રાગદ્વેષ રહેશે. તમે માનશો કે મારા મનને રાગદ્વેષમાંથી પૂર્ણપણે આમ રબરથી બધું ભૂસી નાખું, એક એક રાગદ્વેષ ભૂલી જજો, ભૂલી જજો. અનેક જન્મોની વાસનાઓ છે અને મનુષ્ય તરીકે પણ કેટલીક વાસનાઓ એવી છે જેમાં કેટલીક વસ્તુઓની પસંદગી હોય. મનુષ્ય તરીકે ખોરાકની અમુક પ્રકારની પસંદગી હોય, તમે ઘાસની પસંદગી ન કરી શકો. એટલે વાસ્તવમાં અર્થાત એ વસ્તુ પ્રત્યેનો તમારો લગાવ નથી એટલે. પણ સ્વામીજી દ્વેષે નથી ને રાગે નથી ને કશું નથી, એવું બને નહીં. અમુક જે વસ્તુ પસંદગી કરો છો એને પ્રત્યે રાગ ગણી શકે, પરંતુ કેવા રાગદ્વેષ તમને બાંધી ન શકે, તમારા મનને અજંપો મનમાં અજંપો ઉત્પન્ન ન કરે. હા ચાલો છે તો ઠીક, પણ તમે સારું જાણો છો તમે જે હવે આ તો અત્યારે તો આવું બધું ચાલે છે એટલે અમારે ત્યાં તો કૂક આવતો નથી એટલે હવે કશું જ. અને બીજું અમે લોકો તો અત્યારે બધું પ્રોવિઝન સ્ટોરે બંધ છે, શાકભાજી પણ નથી લાવી શક્યા એટલે હવે આ અમારા ત્યાં આ થોડું ઘાસ પડ્યું છે તો આજે સ્વામીજી ભિક્ષામાં થોડું ઘાસ ચાલશે બોલો. હવે હવે તો સ્વામી શું કહેશે? ના ના ચાલે, કારણ કે મને તો કોઈ બહુ રાગદ્વેષ છે નહીં એવું, ખાસ કંઈ એવું આવું દાળ ભાત કે એવું બધું રોટલી શાક કે એવું માટે મને કંઈ બહુ છે નહીં. ઘાસ હોય તો ઘાસ એ ચાલે, અને ઘાસ ના હોય તો બીજું કશું હોય હાલતું ચાલતું કંઈક એ ચાલે. બોલો શું આવશે મનમાંથી તરત બહાર નક્કી કરો તમે. એનીવે એટલે કહેવાનો આશય એવો છે કે સામાન્ય લેવા રાગદ્વેષ જે બંધનકારી છે, તમને કોઈ વસ્તુ વગર ચાલે જ નહીં એ પ્રકારની સ્થિતિ હોય, અથવા કોઈ વસ્તુની હાજરીથી તમે અત્યંત ડિસ્ટર્બ રહેતા હો, આ બધું અને બાઇન્ડિંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ કહે છે. ચાલો એનીવે આ તો ચર્ચાનો અહીંયા કારણ, પણ કહેવાનો આશય એવો છે કે અન્વય વ્યતિરેક અહીંયા કરો. કયો અન્વય વ્યતિરેક કરીએ? જીવસત્વે ઉષ્મસત્વમ, ઉષ્માસત્વમ જીવભાવે ઉષ્મા અભાવ માટે જીવ એવ ઉષ્મણ કારણમ. જીવ જ્યારે હાજર હોય દેહમાં ત્યારે ઉષ્મા હોય છે, દેહમાં ટેમ્પરેચર વગેરે હોય છે, તાપમાન હોય છે, અને જીવ વિદાય લે ત્યારે રહેતો નથી, માટે જીવ જ ઉષ્માનું કારણ છે. હવે જે આપણી ચર્ચા ચાલી રહી છે ત્યાં છાંદોગ્યની, એમાં કે આ આનું કંઈ જરૂર નથી, જીવને કારણે દેહમાં ઉષ્મા છે ના, પણ આ બધી પ્રાસંગિક ચર્ચાઓ કહેવાય. એનીવે એટલે આ વધારાની એક વસ્તુ કહી, આગળ પહેલાં કહ્યું જીવનો નાશ થતો નથી, શરીરના નાશ થતા છતાંય જીવ શરીરમાંથી ગમે ત્યાંથી વિદાય લઈ શકે છે સૂક્ષ્મ હોવાને કારણે, અને વગેરે વસ્તુ બધી કઈ અને પરિમાણ સૂક્ષ્મ છે, સ્વરૂપથી સૂક્ષ્મ છે અને માટે ગમે ત્યાંથી વિદાય લઈ શકે છે શરીરમાંથી, અને એ જીવનો નાશ થતો નથી વગેરે બધી વસ્તુ કઈ. સાથે સાથે આ એક વસ્તુ પણ કહે છે, જીવ જ્યારે વિદાય લે ત્યારે દેહમાં ઉષ્મા રહેતી નથી. વર્ડ એનાલિસિસ હવે જો અહીંયા આટલા શબ્દો છે, અસ્ય એવ ચ
च उपपत्ते हे एष उष्मा च इतले वळी एष उष्मा अर्थात एष उष्मा आ उष्मा कारण के अत्यंत आ सूत्र जेने कहवाई रह्यु छे व्यक्ति जीवित छे ने अल माटे आ एटले एने कहे छे एष उष्मा एटले तू तारा शरीर ने जरा काम जो तने लागशे उष्मा अस्य एव એટલે આ ઉષ્મા જે છે અસ્ય એવ જીવસ્ય એવ એ જીવને જ આભારી છે અને છાંદોગ્ય ઉપનિષદના મંત્રને જો તમે અહીં કનેક્ટ કરો તો જીવ અહીંયા અસ્યનો અર્થ આપણે શું કરવાનો અસ્ય એટલે આ આ એટલે શું પણ એટલે ત્યાં તેજ પરસ્યામ દેવતાયામ આપણે છેલ્લે હતું ચર્ચામાં એટલે અસ્ય એટલે વાસ્તવમાં જેની ચર્ચા અહીં થઈ ગઈ ને તે જેને તેજ તેજ તર્ક તરીકે બતાવ્યો એ જીવને આભારી છે જેનું નામ તેજ છે એટલે અસ્યનો અર્થ તેજસઃ તેજસ શબ્દ છે એની ષષ્ઠી વિભક્તિ મૂકવી પડે અસ્ય ષષ્ઠી છે એટલે તેજસઃ એટલે આ તેજને આભારી છે એટલે કે જીવને આભારી છે ઉપપત્તે હે એટલે આ વસ્તુ તર્કથી પણ યુક્તિથી ખબર પડે છે કઈ યુક્તિ અન્વય વ્યતિરેક જે હમણાં કર્યો તે અન્વય અને વ્યતિરેક રૂપી તર્ક દ્વારા પણ આ વસ્તુ સિદ્ધ થાય છે ઉપપત્તે એ પંચમી વિભક્તિ છે અને શંકરાચાર્યજી શ્રુતિનો કોટ કરે છે હવે આ ક્યાં રહેલી છે આ શ્રુતિ વાક્ય એ કોઈ બતાવતું નથી મતલબ કે શંકરાચાર્યજીના સમયમાં કદાચ એ હશે ઉપલબ્ધ એ શાખા વેદની અને અત્યારે હવે રહી નથી એની વે શંકરાચાર્યજી કહે છે ઉષ્ણ એવ જીવિષ્યન શીત મરિષ્યન એટલે ઉષ્ણ એવ જીવિષ્યન જ્યારે આ શરીર ઉષ્ણ વગેરે હશે તો જરૂર જીવ એવ જીવિષ્યન તો એ વાસ્તવમાં જીવ એ જીવિત હોય તો જ અર્થાત જીવ જ્યારે હાજર હોય તો જ અર્થાત જીવ દ્વારા જ એ ઉષ્મા જીવ જીવે જ એને પ્રદાન કરી રહ્યો છે શીત મરિષ્યન એટલે ઉષ્ણ શીત દેહ આ દેહ શીત બની ગયો તો પછી મરિષ્યન એટલે જીવે જાણે વિદાય લઈ લીધી છે એટલે એની હવે સિગ્નિફિકન્સ કહે છે અસ્ય એવ અસ્ય શબ્દ ઇદમમાંથી બને છે ઇદમની ષષ્ઠી વિભક્તિ અસ્ય થાય છે અને ઇદમ એટલે આ આ એટલે અહીંયા અત્યારે જે ચર્ચા ચાલે છે છાંદોગ્યમાં એમાં છેલ્લે ચર્ચા આ એટલે તેજની આવી તેજ પરસ્યામ દેવતા એટલે અસ્ય એટલે તેજસ તેજસ વગેરે અર્થાત તેજને આભારી છે જીવને આભારી છે અસ્ય એવ એટલે આ જે ઉષ્મા છે એ જીવને જ આભારી છે આ જીવને જ એટલે એમ કરીને બીજું બધું તમે બીજા બધા વસ્તુઓ વિશે વિચાર કરતા હોવ ઉષ્માનું કારણ માટે તો એ ન રાખતા અર્થાત આ સ્થૂળ શરીર પોતે ઉષ્માધારી નથી કે સૂક્ષ્મ શરીર પણ જવાબદાર નથી આપણને એમ થાય કે પ્રાણને કારણે ઉષ્મા છે પણ એ પણ નહીં જીવાત્માને જ આભારી છે આપણા અમે તો કઈ પ્રાણને આભારી છે તમારે જે કહેવું હોય કહો ભાઈ આ બધી વસ્તુ માટે શાસ્ત્ર જ પ્રમાણ છે એમાં આપણે કશું ન કહી શકીએ અને માટે આપણે આ રીતે લઈએ છીએ અમે તો કહીએ છીએ પ્રાણને કારણે ઉષ્મા હોય પ્રાણ જાય એટલે શરીર ઠંડુ પડી જાય અમારું તો આવું માનવું છે આ તમારું જે માનવું હોય તમારી પાસે રાખો વાંધો નહીં ચ અને ચ દ્વારા આગળ જે જીવના માટે ત્રણ વસ્તુ બધી જે કહી કે એનો નાશ થઈ શકતો નથી એને રોક એની ગતિ રોકી શકાતી નથી શરીરમાંથી ગમે ત્યારે જઈ શકે છે અને વળી સૂક્ષ્મ પણ છે અત્યંત સૂક્ષ્મ છે પરિમાણ વગેરેની દ્રષ્ટિએ સ્વરૂપની દ્રષ્ટિએ બધી જે વસ્તુઓ કઈ એમાં ચ એટલે વળી આ આ વસ્તુ પણ એમાં ઉમેરો કે જીવને કારણે જ શરીરમાં ઉષ્મા પણ આ શરીર રહેલી છે શરીરની ઉષ્મા જીવને આભારી છે એ એ વસ્તુ પણ એમાં સાથે સાથે ઉમેરો ઉપપત્તિ ઉપપત્તિ એટલે મેં કહ્યું તું રીઝનિંગ તર્ક યુક્તિ અને કહ્યું અન્વય વ્યતિરેક ઉપપત્તિ એ પંચમી વિભક્તિ છે અને હેતુ મતલબ ઉપપત્તિ અર્થાત અન્વય વ્યતિરેક કરવાને કારણે પણ આ વસ્તુ સમજી શકીએ છીએ કે શરીરની ઉષ્મા જીવને આભારી છે અને કયો અન્વય વ્યતિરેક કે ભાઈ જીવ હાજર હોય ત્યારે ઉષ્મા હોય છે જીવ હાજર ન રહે શરીરમાં તો નથી રહેતી એશ ઉષ્મા એશ એટલે આ આ દેહની જે ઉષ્મા છે તે એટલે ઉષ્મા એના પરથી ઉષ્મા પરથી જ ઉષ્મા માપન યંત્ર થર્મોમીટર જે છે આપણે એને ઉષ્મા માપન યંત્ર કહે છે એશ એટલે આ એટલે ડેફિનેટલી અત્યારે વ્યાસાચાર્યજી આ સૂત્રની રચના કરીને કોઈકને ઉપદેશ આપી રહ્યા છે તો પછી એ જીવિત વ્યક્તિ જ હોય તો પછી ત્યાં ઉષ્મા હાજર જ હોય માટે આ ઉષ્મા એમ કરીને કહે છે
એટલે એશહ અહીંયા અપરોક્ષ દ્યોતનાર્થ એવું કહેવામાં આવે છે. અપરોક્ષ એટલે અપરોક્ષ એટલે અહીંયા રહેલી છે, હાજરી બતાવે છે. આ સાથે આપણે આ 11મો સૂત્ર અને 5મો અધિકરણ પૂરું કર્યું. હવે 6ઠ્ઠું અધિકરણ. પ્રતિષેધાત ઇતિ ચેત ન શારીરાત. આ 6ઠ્ઠું અધિકરણ જે છે એની અંદર 3 સૂત્રો રહેલા છે અને એનું નામ પ્રતિષેધાધિકરણ છે. અને અહીંયા પૂર્વ અધિકરણમાંથી કોઈક ઇમ્પ્લાઇડ એટલે પૂર્વ અધિકરણમાંથી એક નવો અર્થ આપણે તારવીએ છીએ. એક એમાંથી એક પૂર્વ અધિકરણમાં જે ચર્ચા થઈ એના એમાં એક વસ્તુ છુપાયેલી છે, એ વસ્તુને આપણે અહીંયા ચર્ચામાં લાવીએ છીએ. અને અર્થાત એ પ્રકારનો ડાઉટ ઊભો થઈ શકે છે એમ કહેવાનો આશય છે. એક કોઈક પ્રકારનો ડાઉટ ઊભો થઈ શકે છે અને એ ડાઉટને અહીંયા આ 6ઠ્ઠા અધિકરણમાં લાવીને એનો નિષેધ કરવામાં આવે છે. હવે ત્યાં આપણે 8મા સૂત્રમાં જો તમને યાદ હોય તો વ્યાસાચાર્યજીએ કહ્યું કે જીવ જે છે એ મરણ કાળે પણ એનું અસ્તિત્વ ચાલુ રહે છે, એનું મરણ થતું નથી અને એની ગતિ એની રહે છે. ક્યાં સુધી ગતિ રહે છે? છેવટે મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. આ અપીતે હે એવું આપણે ત્યાં આવેલું એટલે એની એમાં આ જે વસ્તુ જે ચર્ચા કરેલી એમાં એક વસ્તુ છુપાયેલી છે જે આપણે અહીં ચર્ચા કરવાની છે. એટલે જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવની ગતિ ચાલુ રહે છે એવો અર્થ થાય છે. અર્થાત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો જીવને પછી અહીંથી ઉત્ક્રમણ કરવું, પ્રાણ સાથે કે સૂક્ષ્મ શરીર વગેરે સાથે સ્થૂળ દેહના અંશો સાથે ટ્રાવેલ કરવું એ બધી વસ્તુઓ રહેતી નથી. અર્થાત ઉત્ક્રાંતિ અને ગતિ બે વસ્તુ છે ને. ઉત્ક્રાંતિ એટલે અહીંથી બહાર નીકળવું પ્રાણ સહિત જીવનું અને પછી ગતિ કરવી અન્ય લોક તરફ, ઉપાસકની વાત છે. તો એમાં બંને વસ્તુ બતાવી કે ઉપાસકના સંદર્ભમાં તો બંને ઉત્ક્રાંતિ ગતિ છે અને એ આ ચાલુ રહે છે જ્યાં સુધી આ અપીતે હે જ્યાં સુધી એ જ્ઞાન વગેરે પ્રાપ્ત ન કરે ત્યાં. અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરે તો પછી આ ઉત્ક્રાંતિ ગતિ રહેતી નથી. એ વસ્તુ આપણે અહીંયા સમજી શકીએ છીએ. એવું ત્યાં કહ્યું નહીં પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ. અને એ ત્યાં ઉત્ક્રાંતિ ગતિની વાત કરી ત્યારે અજ્ઞાનીના સંદર્ભમાં, ખાસ કરીને ઉપાસકના સંદર્ભમાં આપણે ચર્ચા ચાલી રહી હતી અને એ આપણે વાત કરી હતી. અને વ્યાસાચાર્યજી એમાં પરથી અહીંયા આ અધિકરણમાં એક પ્રશ્ન ઉઠાવે છે. આ પૂર્વપક્ષના નામે પૂર્વપક્ષી કહે છે કે ભાઈ જ્ઞાનીને પણ ઉત્ક્રાંતિને ગતિ રહેલી જ છે. અને સિદ્ધાંતિ હવે કહેશે અહીંયા કે ના, જ્ઞાની જીવ જે છે એની ઉત્ક્રાંતિને ગતિ રહેતી નથી. અર્થાત ત્યાંથી આ અર્થ અહીં આપણો એથી સંશય લાયા. કારણ કે ત્યાં કહ્યું કે જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ ગતિ ઉત્ક્રાંતિ બંને ચાલુ રહે છે. ઉત્ક્રાંતિ એટલે અહીંથી ઉત્ક્રમણ કરવું, આ દેહમાંથી નીકળવું અને પછી ગતિ એટલે જે તે લોક તરફ જવું, ઉપાસક હોય એટલે બ્રહ્મલોક તરફ જવું, આ બધું ચાલુ રહે છે. એટલે ક્યાં સુધી? જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એટલે પૂર્વપક્ષી કહે છે ના, જ્ઞાનીને પણ ઉત્ક્રાંતિ ગતિ રહેલી છે. સિદ્ધાંતિ કહે છે ભાઈ જ્ઞાની જીવ જે છે એને માટે ઉત્ક્રાંતિ ગતિ રહેતી નથી. ઉત્ક્રાંતિ એટલે મેં કહ્યું પ્રમાણે બધા અવયવોનું બધા અવયવોને આ સ્થૂળ દેહમાંથી એને ઉખડવું અને ત્યાં હૃદયમાં ભેગા થવું નાડીઓ દ્વારા, પછી જે તે નાડી દ્વારા છેવટ થોડો આરામ કરીને પછી બહાર વિદાય લેવી અને ઉત્ક્રાંતિ કહેવાય. અને બહાર નીકળે શરીરની બહાર પછી જે હોય એને ગતિ કહેવાય, જે તે લોક તરફ જવું. અને એમાં બે પ્રકારની ગતિઓ છે, શુક્લ માર્ગે જવું, કૃષ્ણ માર્ગે જવું વગેરે. અને એ આજે છે અહીં બે પ્રકારની ગતિ. ત્રીજી ગતિ એ ખરી તૃતીયમ સ્થાનમ, એટલે ત્રીજી ગતિ એ પેલા અજ્ઞાની, બિલકુલ જેણે જીવનમાં કશું કર્યું જ નથી, કોઈ કર્મ એ નથી કર્યા ને ઉપાસકે નથી. કર્મ કર્યા હોય યજ્ઞ કર્મ આ તે બધું અર્થાત બીજા કર્મો તો એને કૃષ્ણ માર્ગ અને હવે ઉપાસના હોય તો શુક્લ માર્ગ વગેરે. એટલે ઉત્ક્રમણ એટલે અહીંથી આ શરીરના વિવિધ ભાગોમાંથી નીકળવું અને ભેગા થવું હૃદયની અંદર અને ત્યાંથી પછી આ શરીર છોડીને જવું નાડી દ્વારા, એટલી ઉત્ક્રાંતિ. અને પછી બહાર આવ્યા પછી જે છે એ બધી ગતિ. અને બસ એટલે આ અહીંયા અધિકરણમાં આ જે 3 સૂત્રો જે છે આ પ્રતિષેધાધિકરણની અંદર આ 3 સૂત્રોમાં આ ચર્ચા કરવાના છે કે વાસ્તવની અંદર
પૂર્વ પક્ષી કહે છે કે જ્ઞાનીની ને પણ ઉત્ક્રાંતિની ગતિ રહેલી છે, અને સિદ્ધાંતિ કહે છે ના ભાઈ, જ્ઞાની જીવ જે છે એને ઉત્ક્રાંતિ ગતિ રહેતી નથી. હવે આ સૂત્ર જે છે 12મું સૂત્ર, એને એ પૂર્વપક્ષ સૂત્ર જ છે, અને પછીના બે સૂત્રોમાં આનો ઉત્તર આપવામાં આવશે સિદ્ધાંતિ દ્વારા. એટલે આના આ આ એ પૂર્વપક્ષ સૂત્ર આ 12મું સૂત્ર છે. સિદ્ધાંતિ કહે છે કે ભાઈ જીવ જે છે એની ઉત્ક્રાંતિ ગતિ ન હોઈ શકે એ શાસ્ત્ર કહે છે. આમાં આપણે જીવને બિલકુલ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અને એનો નાશ પણ નહીં થતો હોવાને કારણે, આ બધી જ વસ્તુ છે અત્યંત સૂક્ષ્મ છે, તે એનો નાશ થતો નથી. શરીરને ગમે તે નાડી દ્વારા એ નીકળી જઈ શકે છે. આ સ્થૂળ દેહ વગેરે કોઈ એને માટે અવરોધરૂપ બનતા નથી બહાર જવા માટે. આ બધી વસ્તુ માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અથવા જીવ ઉષ્મા પ્રદાન કરે છે એ પણ મેં એક તમને કહ્યું જ, આ દેહને ઉષ્મા પ્રદાન કરે છે, આ બધા માટે શાસ્ત્ર પ્રમાણ છે, એમાં આપણે કશું કહી ન શકીએ. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયો ન બુદ્ધ્યતે એનમ વિદંતી વેદેન તસ્માદ વેદસ્ય વેદતા. વેદ જે છે વાસ્તવમાં આ પ્રકારે જે વાત કરે છે એ વાસ્તવમાં એ વેદ જે પ્રશ્નોના ઉત્તર આપે છે, પ્રશ્નો ઉત્તર વૈજ્ઞાનિકોને આપી શકે. વૈજ્ઞાનિકો પહેલાં તો જીવનું જ અનુમાન ન કરી શકે. જીવનું અનુમાન કરવા માટે એમની પાસે કેટલીક વસ્તુ પ્રત્યક્ષ ડેટા હોવો જોઈએ. કશું ઉપલબ્ધ જ નથી. જીવ પોતે જીવનો કોઈ અંશ કે જીવના કોઈ ગુણધર્મો કે એવું કશું ઉપલબ્ધ જ નથી પ્રત્યક્ષમાં, કે જેથી કરીને જીવનું લોકો અનુમાન પણ કરી શકે. હું એટલા માટે અનુમાન કરું છું કારણ કે વૈજ્ઞાનિકોનું મુખ્ય પ્રમાણ અનુમાન બને છે, પણ એના માટે પરસેપ્શન અર્થાત પ્રત્યક્ષમાંથી કેટલોક ડેટા એમને ભેગો કર્યો હોય એના આધારે અનુમાન કરતા હોય છે. એનીવે, અને માટે વૈજ્ઞાનિકો આનો ઉત્તર ના આપી શકે. પ્રત્યક્ષેણા અનુમિત્યાવા, પ્રત્યક્ષથી કે અનુમાન વગેરેથી જે યહ ઉપાયના બુદ્ધિથી જે સાધનની તમે ચર્ચા ન કરી શકો, એવી વસ્તુઓ રહેલી છે જે પ્રત્યક્ષને અનુમાનને ઉપલબ્ધ નથી, એના માટેનું સાધન એનમ વિદંતી વેદેન, એવી વસ્તુ જે છે જે પ્રત્યક્ષ અનુમાનને ઉપલબ્ધ ન હોય એ વેદેન વિદંતી, વેદ દ્વારા જ એનો ઉત્તર અપાય છે. તસ્માત વેદસ્ય વેદતા, વેદનું પ્રામાણ્ય જે છે એ આના આમાં રહેલું છે. અર્થાત આ પૌરુષ વિષય જે છે, મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો જે છે એનો એ વિષય બનતો નથી, જીવ હોય કે પરમાત્મા હોય કે બીજું કોઈ ઘણું, સ્વર્ગ વગેરે પણ ખરું, પુણ્ય પાપ વગેરે બધું ખરું. વેદનો સંપૂર્ણ વિષય બધો અપૌરુષી વિષય છે. દેવતા હોય, દેવતાઓનું શરીર હોય, લોક હોય, આ બધી વસ્તુઓ પણ ક્યારેય ઉપલબ્ધ બને નહીં. શાસ્ત્ર કહે છે કે ભાઈ અજ્ઞાની જે છે એ આ રીતે યાત્રા કરે છે, જ્ઞાની યાત્રા કરતો નથી. અને અર્થાત જ્ઞાનીને ઉત્ક્રાંતિ ગતિની નો પ્રતિષેધ, પ્રતિષેધાધિકરણ કેમ નિષેધ કરવામાં આવ્યો છે. એટલે જ્ઞાનીની ઉત્ક્રાંતિ અને ગતિ નિષેધ વિશે અહીંયા ચર્ચા છે. પૂર્વ પક્ષી કહે છે ના, ગતિ છે અને ઉત્ક્રાંતિ છે. ગતિ ત્યારે જ હોય જ્યારે ઉત્ક્રાંતિ હોય, એટલે આ બંને વસ્તુ જ્ઞાનીના સંદર્ભમાં નથી એવું સિદ્ધાંતિ કહે છે. અને બૃહદારણ્યક ઉપનિષદના 4.4.6 જે છે એની અંદર સ્પષ્ટપણે જ્ઞાનીની ઉત્ક્રાંતિ ગતિનો નો બાદ કરવામાં આવ્યો, નિષેધ કરવામાં આવ્યો. અથવા કામાય માનઃ એમ કરીને છેલ્લે મોટો મંત્ર છે 4.4.6, અને છેલ્લે કહ્યું ન તસ્ય પ્રાણઃ ઉત્ક્રામંતી. એના પ્રાણ જે છે, કસ્ય જ્ઞાનીના, અજ્ઞાની પુરુષે એના પ્રાણ જે છે એ ઉત્ક્રમણ કરતા નથી. અથવા પણ એ જ્ઞાનીની ચર્ચા છે એવું કેથી કહ્યું તમે? અથવા અકામાય માનઃ, અર્થાત આ જ્ઞાની પુરુષ છે જેને હવે કોઈ કામના રહી નથી, એટલે એ પ્રકારે એ જ્ઞાની છે. અર્થાત જે આપ્તકામ છે, આપ્તકામ, આત્મકામ, અકામ વગેરે વગેરે વગેરે, અર્થાત આ જે આ જેણે આ આત્મકામ, આત્માની કામના હતી ને આત્મા બધી સમગ્ર જગતનો આત્મા હોવાને કારણે આપ્તકામ, બસ એની કામના પૂરી થઈ ગઈ, હું આત્મા છું, સર્વવ્યાપી બ્રહ્મ છું, સમગ્ર જગતનું કારણ છું, સમગ્ર જગત મારું છે, સમગ્ર જગત મારું છે, સમગ્ર જગતનો માલિક છું. તસ્ય એટલે આવો જે જ્ઞાની છે એના અર્થાત ઇવન એટલે નિષ્કામ બની ગયો છે. પ્રજાહાતિ યદા કામાન, સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી, સર્વાન કામાન. અને માટે અને સર્વ કામનાઓ જેમાંથી વિદાય લઈ લીધી છે એવો તસ્ય એ જ્ઞાનીના
પ્રાણાહ ન ઉત્ક્રામંતી, એના પ્રાણાહ, પ્રાણ એટલે મુખ્ય પ્રાણ અને ગૌણ પ્રાણ, ઇન્દ્રિયો અને આ મુખ્ય પ્રાણ જે છે એ અહીંયાથી ઉખડતા નથી, અહીંયાથી વિદાય લેતા નથી અને ગતિ પણ કરતા નથી. ઉખડતા તો નથી તો ખરું, ઉખડી તો જાય છે પરંતુ ક્યાંક જાય છે, એ શું ક્યાં જાય છે ને એ બધું બતાવશે. એટલે આ શ્રુતિ જે છે એ આ રીતે ઉત્ક્રાંતિ અને ગતિનો નિષેધ કરે છે જ્ઞાની માટે. અને આવું આપણે જ્યારે આ બૃહદારણ્યક ઉપનિષદનો મંત્રનો કોટ કર્યું કે ભાઈ ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રાંતિ ને તસ્યનો અર્થ જ્ઞાની કરવો જોઈએ, કારણ કે અકામય માનહની વાત છે, નિષ્કામ છે, જેનીમાંથી કામનાએ વિદાય લઈ લીધી છે માટે એ જ્ઞાનીની ચર્ચા છે. ત્યારે પૂર્વ પક્ષી કહે છે ભાઈ એ અદ્વૈતી, તારું આ અર્થઘટન જે છે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ એનું અર્થઘટન ખોટું છે. વાસ્તવની અંદર તસ્ય પ્રાણા મીન્સ જ્ઞાનીના પ્રાણ જે છે એ વાસ્તવમાં આની ગતિ કરતા નથી, એ બરાબર છે, પણ આ મંત્ર કહે છે જ્ઞાનીના પ્રાણ છોડીને જતા નથી. પણ એ મંત્રમાં એવું કહેવાયું નથી કે શેને છોડીને જતા નથી. તમે બારોબાર કહી દીધું કે જ્ઞાનીના પ્રાણ આ શરીર છોડીને જતા નથી, એટલે કે ઉત્ક્રમણ કરતા નથી શરીરમાંથી અને પછી ગતિ એ કરતા નથી. પણ મંત્રમાં એવું કહ્યું નથી કે જ્ઞાનીના પ્રાણ જે છે એ શરીર છોડીને જતા નથી. એવું શરીર છોડીને પંચમી વિભક્તિ કહેવામાં વપરાય, જનરલી અપાદાન કહેવાય. દાખલા તરીકે વૃક્ષ પરથી ફળ પડ્યું, એટલે વૃક્ષને છોડીને ફળ પડ્યું, એટલે એટલે વૃક્ષાત ફલમ પતતિ, વૃક્ષાત પંચમી વિભક્તિ વાપરી પડે. અને પંચમી વિભક્તિ શેની સાથે વપરાય? જેને છોડીને જતું હોય એના માટે વપરાય, એને અપાદાન કહેવાય. અપાદાને પંચમી, એટલે જેને છોડીને કોઈ વસ્તુ નીકળતી હોય તો જેને છોડીને નીકળ્યું હોય એને માટે પંચમી વપરાય. દાખલા તરીકે ગ્રામાત અહમ આગચ્છામી, ગ્રામાત એટલે ગામ છોડીને હું અહીંયા આવ્યો છું એવી રીતે, અથવા ગામ છોડીને હું જઈ રહ્યો છું જે હોય તે. એટલે જે વસ્તુ છોડીને વસ્તુ જઈ રહી હોય એ જ્યાંથી છૂટ્યું ત્યાંના માટે પંચમી, એને અપાદાન કહેવાય. એટલે કહે છે કે અપાદાનનો તો ઉલ્લેખ થયો જ નથી, તમે આખો મંત્ર વાંચો એની અંદર ક્યાંય તમને મળશે નહીં. ન તસ્ય પ્રાણા ઉત્ક્રમંતિ, એના અજ્ઞાનીના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી બરાબર છે, જતા નથી બરાબર છે, પણ શેને છોડીને જતા નથી એ તો તમે એ તો કહ્યું નથી. તમે બારોબાર કહી દીધું કે શરીર છોડીને જતા નથી. વાસ્તવની અંદર જ્ઞાનીના પ્રાણ જે છે એ ચિદાભાસને છોડીને જતા નથી એમ કહેવાનો આશય છે. શરીરને તો છોડીને જાય છે પણ એ જ્ઞાની જે છે એના પ્રાણ ચિદાભાસની સાથે જ હોય ને. પ્રાણ જે છે સૂક્ષ્મ શરીર વગેરે કોની સાથે હોય? ચિદાભાસ સહિત હોય. એટલે વાસ્તવમાં આપણે જ્યારે જીવની વાત કરી ત્યારે બતાવ્યું કે આ જીવ એટલે ચિદાભાસ અને એની સાથે સૂક્ષ્મ શરીર પણ રહેલું છે, એની સાથે સ્થૂળ શરીરના અંશ પણ રહેલા છે અને એ બધું વિદાય લે છે. એટલે એ કહે છે કે જ્ઞાનીના પ્રાણ જે છે એ આ ચિદાભાસ છે, સૂક્ષ્મ શરીર છે કે નવો સ્થૂળ દેહનો અંશ છે, એને છોડીને જતા નથી, અર્થાત એની સાથે સાથે જાય છે, પણ દેહને છોડીને જતા જ નથી એના પ્રાણ એવું કશું કહ્યું નથી. માટે ડેફિનેટલી દેહને છોડીને તો જાય છે પણ ચિદાભાસ જે છે એ જ્ઞાનીનો જીવ જે જ્ઞાની જે આ પ્રાણ જે છે અર્થાત સૂક્ષ્મ શરીર વગેરે છે એ ચિદાભાસને છોડીને જતા નથી એ વસ્તુ તમારે ગણવાની. ન તસ્ય પ્રાણા ઉત્ક્રમંતિ એટલે આ જ્ઞાનીના પ્રાણ કે સૂક્ષ્મ શરીર અર્થાત ઇન્દ્રિયો અને મુખ્ય પ્રાણ ને બધું એ ચિદાભાસને છોડીને જતા નથી એવું તમારે ગણવાનું છે. દેહને તો છોડીને જાય છે જ અને માટે ઉત્ક્રમણે થાય છે ને ગતિ એ થાય છે એ નક્કી છે. પણ કહે છે પૂર્વ પક્ષ અને ઉત્તર પછી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.